નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા આશ મેજિકના 13મા વીકની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે અને કોન્સ્ટેબલની અંદર જે કરંટ અફેર બહુ ઉપરછલું જ પૂછે છે, બહુ ડીપમાં નથી પૂછાતું. અને જનરલી આશ મેજિકના જે પાછળ એમસીક્યુ આપેલા હોય છે એમાંથી પ્રશ્નો આવે છે. તો આપણે એના જ ભાગરૂપે આ જે એમસીક્યુ બેઝ પ્રશ્નો છે એ 13મા વીકના જોવાના છીએ, બરોબર. જેની અંદર આપણે આખે આખો માર્ચ મહિનો કમ્પ્લીટ થઈ જશે, બરોબર, આ વીકની સાથે. એટલે માર્ચ મહિના સુધીનો આપણે જનરલી મળી જાય, એટલે એપ્રિલના દિવસોનું કરંટ અફેરની મારા મત મુજબ જરૂર ન રહે, બરોબર. એટલે બહુ ટેન્શન લેવાનું નહીં. અને જે હવે કોઈ સ્પેશિયલ ને નવું વધારાનું કરવા જવાનું નહીં, હવે માત્ર ને માત્ર રિવિઝન ઉપર ધ્યાન આપવાનું છે, બરોબર છે. જે લોકો નવા છે લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજે, બાકી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે જોડાવાનું પણ ભૂલે નહીં. અને બાકી ટેલિગ્રામમાં યુનિવર્સલ AOE કરીને સર્ચ મારશો તો પણ તમને ચેનલ મળી જશે. અને આપણે શરૂ કરી દઈએ આજનો ક્વેશ્ચન નંબર 1. વિશ્વ રંગભૂમિ દિવસ અથવા તો વર્લ્ડ થિયેટર ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 27 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પછી આવ્યું તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ ધર્મા ગાર્ડિયન 2020 નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જાપાન સાથે. હવે મિત્રો, આવા કેટલાક યુદ્ધ અભ્યાસ છે ને, મારા મત મુજબ એક્ઝામમાં આવો કદાચ એકાદો પૂછી લે અથવા જોડકું પણ આવે, કારણ કે કોન્સ્ટેબલ તો ભાઈ જોડકાનો પારો છે, બરોબર. એટલે કે એની અંદર જોડકા ઘણા બધા આવી શકે. તો કે ભાઈ કયો યુદ્ધ અભ્યાસ છે, બરોબર, એ કેની સાથે થાય છે? તો એક બાજુ તો ભારત કન્ફર્મ હશે, પણ સામે યુદ્ધ અભ્યાસ એક બાજુ આપેલા હશે અને ભારત સાથે બીજો કયો દેશ કરે છે એવું જોડકું પૂછી લે, બરોબર. તો એની લિંક, આવો આપણે એક પ્રીવિયસ વિડીયો મૂકેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ વિડીયોમાં પણ એક નજર કરી લેવી, બરોબર. બહુ નોર્મલ છે, કંઈ એટલું બધું અઘરું નથી, ઇઝીલી યાદ રહી જાય એવું છે, બરોબર. એક નજર કરી લેવાની, કદાચ એમાંથી પૂછાય તો આપણો માર્ક જાય નહીં. પછી આગળ જોઈએ તો આપેલું છે તાજેતરમાં ભારત અને જાપાનની સેનાની વચ્ચે કઈ જગ્યાએ ધર્મા ગાર્ડિયન 2022 નામના યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું? તો બેલગામ કર્ણાટક ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે કેટલામાં સંયુક્ત યુદ્ધ અભ્યાસ ધર્મા ગાર્ડિયન 2022નું આયોજન થયું? તો 3જા ધર્મા ગાર્ડિયન 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, ભારત અને જાપાન. તાજેતરમાં કોના દ્વારા વિશ્વનું પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે? તો વિશ્વ બેંક દ્વારા આવા બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા વિશ્વનું પ્રથમ વન્ય જીવ સંરક્ષણ બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, તે સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ તેના હેઠળ $150 મિલિયન એકત્ર કરવામાં આવશે અને જેનો ઉપયોગ છે એ દક્ષિણ આફ્રિકાના કાળા ગેંડાના રક્ષણ માટે ઉપયોગ કરવામાં આવશે. તો એ સાચું છે. તો બંને સાચા હોય તો ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. તાજેતરમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ INS વાલસુરા છે એ ક્યાં સ્થળે સ્થિત છે? તો બધાને ખબર પડી જાય, જામનગર ગુજરાત ખાતે સ્થિત છે. પછી તાજેતરમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે કયા વિધાનો સાચા? તો કે ભાઈ આ INS વાલસુરા છે એની સ્થાપના 1942માં થઈ, બરોબર. તે ભારતીય નૌકાદળનું મુખ્ય તાલીમ સંસ્થામાંનું એક છે, એ પણ સાચું છે. અને ગુજરાતના જામનગરમાં છે, તો બધા સાચા છે, બરોબર. તો બધા સાચા હોય તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. પછી તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022 જીતી છે? તો સુશ્રી અર્પણા પોપટ છે એને સ્વિસ ઓપન 2022 જીતેલ છે. તો આ પ્રશ્ન પૂછાયો છે, સ્પોર્ટના જનરલી પ્રશ્નો આપણે કોન્સ્ટેબલમાં આવશે. માર્ચ 2022 દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું? તો 94મા ઓસ્કર એવોર્ડનું. અમેરિકાના લોસ એન્જલ ખાતે આવેલા કયા થિયેટરમાં 94મો ઓસ્કર એવોર્ડનો સમારોહ યોજાયો? તો ડોલ્બી થિયેટરની અંદર. ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ આવે, બરાબર. તો એના આધારે આપણે યાદ રહી જાય. વર્ષ 2022માં કઈ ફિલ્મને સૌથી વધુ 6 ઓસ્કર એવોર્ડ મળ્યા છે? તો ડ્યુન નામની મૂવીને. પછી વર્ષ 2022ના ઓસ્કર એવોર્ડ સમારોહમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળેલો છે? તો કોડા. આપણે નથી આવતા ગામે ગામે કોડા હોય, બરાબર, COD કોડા, આપણે એમ યાદ રાખવાનું. વર્ષ 2022માં બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર એવોર્ડ કોને એનાયત થયો છે? તો સુશ્રી જેન કેમ્પિયનને એનાયત કરવામાં આવેલો છે. વર્ષ 2022માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો વિલ સ્મિથને આપવામાં આવેલો છે. આને તમે ઓળખતા હશો લગભગ. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રસ્થાન શું છે? તો કે એક અપતટીય સુરક્ષા અભ્યાસ પ્રસ્થાન. પછી તાજેતરમાં UNEP વાર્ષિક ફ્રન્ટિયર 2022 નામનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. એની અંદર નોઇસ, બ્લેજીસ અને મિસમેચીસ શીર્ષક હેઠળ બહાર પાડવામાં આવેલો હતો આવડવા. તો જેમાં વિશ્વનું સૌથી ઘોંઘાટીયું શહેર ક્યુ બન્યું છે? તો ઢાકા છે,
બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા, બરોબર? તો બાંગ્લાદેશમાં આવેલું ઢાકા છે, બરોબર, એ વિશ્વનું સૌથી ઘોંઘાટીયું, દેકારા વાળું, દેશી ભાષામાં કહીએ તો, બરોબર, નકરો ગણગણાટ વાળું, બરોબર. ચાલો નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો ગિલબર્ટ એફ હોંગબોની નિમણૂક કરવામાં આવી છે. હોંગબો, હા, કેટલું ચિત્ર વિચિત્ર નામ છે, પણ છે, એમની નિમણૂક થઈ છે. ILO નું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે આવેલું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટે વર્ષ 2022 માટે સ્ટોકહોમ વોટર પ્રાઇઝ કોને એનાયત કરેલું છે? તો સુશ્રી પ્રોફેસર વિલફ્રેડ બ્રુટસેર્ટ. કેટલું ભવ્ય નામ છે, બ્રુટસેર્ટ. આપણું તો હૃદય દબાઈ જાય અવાજ બોલી તો, બરોબર. ચાલો, પણ આવું બધું ભયંકર હોય તો બહુ નામ યાદ નહીં રાખવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું, આપણે કોન્સ્ટેબલમાં નહીં આવે, બરોબર. ક્લાસ 3 માટે હોય તો થોડું ઇમ્પોર્ટન્ટ, જીપીએસસી માટે તો ભાઈ તાકાતવાળું ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં નીચેના પૈકી ક્યાં સ્થળે વેસ્ટ ટુ વેલ્થ મિશન હેઠળ વિકેન્દ્રિત વેસ્ટ મેનેજમેન્ટ ટેકનોલોજી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે? તો ન્યૂ જાફરાબાદ, પૂર્વ દિલ્હી. યાદ રાખજો, બરોબર, આ પ્રશ્ન યાદ રાખજો. પીએસએમ આના જેવો જે પૂછાણો તો પૂછાઈ શકે. ન્યૂ જાફરાબાદ, જે પૂર્વ દિલ્હીનો હિસ્સો છે. તાજેતરમાં લોકસભામાં ડાર્લોંગ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું. એ સંદર્ભે ક્યાં સાચા છે? તો કે આ બિલ બંધારણ આદેશ 1950માં સુધારો કરીને પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં ડાર્લોંગ સમુદાયને કુકી આદિવાસી સમુદાયની પેટા જનજાતિ તરીકે અનુસૂચિત જનજાતિની સૂચિમાં સામેલ કરવા માટે માંગ કરવામાં આવી હતી. અને ડાર્લોંગ એ ત્રિપુરાનો એક આદિવાસી સમૂહ છે. તો આપેલ બધા વિધાનો છે એકદમ સાચા છે, એટલે કે ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. વર્લ્ડ બેકઅપ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 31 માર્ચના રોજ આપણો બધો ડેટા ભેગો થઈ ગયો અને બીજા દિવસે નવું વર્ષ ચાલુ થાય 1 એપ્રિલથી, બરાબર, આપણું હિસાબી વર્ષ, અને બધો ડેટા હોય એને બેકઅપ કરી લેવાનો, નકર થોરું થઈ જાય, પછી થઈ બોલી નાખવાનું જય કાળકા માની, બરાબર. ચાલો, તાજેતરમાં 30 માર્ચ 2022 દરમિયાન બિમસ્ટેક સમિટનું આયોજન ક્યાં થયું હતું? તો કોલંબો, શ્રીલંકા ખાતે થયું હતું. તાજેતરમાં માર્ચ 2022 દરમિયાન કેટલામી બિમસ્ટેક સમિટનું આયોજન થયું? તો 5મી બિમસ્ટેક સમિટનું આયોજન થયું હતું. આ સમિટની તાજેતરમાં 5મી બિમસ્ટેક સમિટનું આયોજન થયું હતું. આ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ, આ સમિટની મુખ્ય વિશેષતા બિમસ્ટેક ચાર્ટરને અપનાવવાના અને તેના પર હસ્તાક્ષર કરવાની હતી. આ ચાર્ટર હેઠળ બિમસ્ટેક હવે આંતરરાષ્ટ્રીય હાજરી ધરાવે છે. તેમાં એક પ્રતિક પણ છે અને ધ્વજ પણ છે, એટલે બિમસ્ટેકનો પોતાનો ધ્વજ પણ છે. અને આ ચાર્ટર હેઠળ કાઠમાંડુમાં લશ્કરી તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે. તો આ ખોટું છે, બરોબર, આ ખોટું છે, યાદ રાખવાનું છે. બેંગકોક ઘોષણાપત્રના આધારે બિમસ્ટેકની સ્થાપના કરવામાં આવી હતી. એટલે ત્રીજું ખોટું છે, પેલું બીજું સાચું છે, એટલે ઓપ્શન એ છે આપણો જવાબ રહેશે. તાજેતરમાં IONS મેરીટાઈમ એક્સરસાઇઝ 2022 એટલે કે IMEX-ની ગોવા અને અરબી સમુદ્રમાં કેટલામી આવૃત્તિ થઈ? તો કે ભાઈ, પ્રથમ આવૃત્તિ હતી, બરાબર, યાદ રાખવાનું. IMEX 2022, બરાબર, IONS મેરીટાઈમ એક્સરસાઇઝ, બરાબર, એને શોર્ટમાં લખેલું છે, પણ ક્યાં? ગોવા અને અરબી સમુદ્રમાં એનું આ જે આવૃત્તિ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ હતી પહેલી, એટલા માટે થોડી કાયમ બી બને છે. નીચેનામાંથી કઈ તારીખ RBI સ્થાપના દિવસ છે? તો કે ભાઈ, 1 એપ્રિલ. તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી NV રમણના ડિજિટલ પ્લેટફોર્મ ખાલી જગ્યા લોન્ચ કર્યું. તો ફાસ્ટર, FASTER, સ્પેલિંગ યાદ રાખવાના, મારા બેટા હવે સ્પેલિંગ એ પૂછે. તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશે ડિજિટલ પ્લેટફોર્મ ફાસ્ટર લોન્ચ કર્યું છે. તેના સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ, તેનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રોનિક્સ રેકોર્ડ. તો આનું પૂરું નામ પણ ભવ્ય છે, જનરલી ક્લાસ 3 બિન સચિવાલયમાં આવે એવો પ્રશ્ન કહેવાયા. તે સુરક્ષિત ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ચેનલ દ્વારા સંબંધિત સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશો, સ્ટે ઓર્ડર, જામીનના આદેશો વગેરે સંચાર કરવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડશે. તો બંને સાચા છે, તો ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. તાજેતરમાં જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ભારતીય હિમાચલ પ્રદેશમાં ભૂસ્તર શાસ્ત્રીય વારસાના સ્થળની ઓળખ કરી છે. તે સંદર્ભે ક્યા વિધાનો છે એ સાચા છે, અથવા ક્યા સ્થળોનો સમાવેશ થાય છે? તો શિવાલિક જીવાશ્મ ઉદાન, બરોબર. તો પ્રશ્ન શું પૂછાય ખબર છે? કદાચ પેલા આપણે આ પ્રશ્નને ક્લિયર કરી લે. તો શિવાલિક જીવાશ્મ ઉદ્યાન છે એ ક્યાં આવેલો છે? તો હિમાચલ પ્રદેશ, તો એનો સમાવેશ થયો છે. અને પછી એ પૂછે, સ્ટ્રોમેટોલાઇટ, બેડિંગ ડોલોમાઇટ અથવા બક્ષા ફોર્મેશનના ચૂનાના જે પથ્થર છે જે સિક્કિમના છે એ પ્રખ્યાત છે. હવે પ્રશ્ન એવો પૂછાય, બરોબર, કે સ્ટ્રોમેટોલાઇટ, બેરિંગ ડોલોમાઇટ જે ચૂનાના પથ્થરો છે એ કયા રાજ્યના પ્રખ્યાત છે? તો સિક્કિમના પ્રખ્યાત છે. શિવાલિક જીવાશ્મ ઉદ્યાન ક્યાં રાજ્યમાં આવેલો છે? તો હિમાચલ પ્રદેશમાં આવેલો છે. હાઇલાઇટ મારી હોય એટલે બેઠે બેઠું સ્થળ પણ પૂછી લે,
બરોબર, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. એટલે આવી રીતે સેપરેટ પ્રશ્ન પણ પૂછાય ને તો એવી રીતે પણ બી કેરફુલ, તૈયાર રહેજો. બરોબર, એ લોકો સિક્સર મારવાનો ટોટલ પ્લાન કરે, આપણે એમને ક્લીન બોલ્ડ કરી દેવાના છે. બરોબર, આપણે બેટિંગ નથી કરવી, આપણે બોલિંગ જ કરવી. ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન બુક ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 2 એપ્રિલ. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે, તો એ પણ 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં દિલ્હીની કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન મર્જ કરવા માટે લોકસભાએ દિલ્હી નગર નિગમ સુધારા બિલ 2022 પસાર કરી દીધું છે? તો 3 કોર્પોરેશન છે એને મર્જ કરવા માટે. પછી તાજેતરમાં લોકસભાએ દિલ્હી નગર નિગમ સુધારા બિલ 2022 પસાર કર્યું હતું, તેના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે એ જોવાનું છે. તો કે આ બિલ અનુસાર દિલ્હીની 3 મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિલ્હીને એક જ એકમમાં મર્જ કરવાની વાત થઈ રહી છે, તો એ સાચું છે. આ બિલ મુજબ ત્રણેય કોર્પોરેશનના કામકાજને નિયંત્રિત કરતી સ્થાનિક સંસ્થાઓ અને નિર્દેશકો સાથે સંબંધિત વિભાગને દૂર કરવામાં આવશે, એટલે બિનજરૂરી ખર્ચાઓ ઘટાડી શકાય એવો હેતુ દેખીતી રીતે મૂકવામાં આવ્યો છે. બાકી બીજું રીઝન શું હોય તો આપને જાહેર ન કરે. અને આ બિલ મુજબ દિલ્હીમાં 14 વિશેષ અધિકારીઓની નિમણૂક આ ખોટું છે, આવું કંઈ નથી. બરાબર, તો એક પહેલું અને બીજું છે એ સાચા છે, એટલે પહેલું અને બીજું સાચું હોય એવો ઓપ્શન એ અહીં આપણે આપેલો છે, તો ઓપ્શન એ આપણો જવાબ રહેશે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ગૃહમાં ધારાસભ્યોને સંબોધ્યા હતા. કોઈ રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભાના ગૃહને સંબોધી હોય તેવી આ કેટલામી ઘટના હતી? તો કે પ્રથમ વખત મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી છે એને ગુજરાતની વિધાનસભાને સંબોધી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ કોઈના ડેમ, કોઈના નદી ઉપર જ આવેલો છે અને કોઈના ડેમ છે ક્યાં આવેલો છે? તો એ મહારાષ્ટ્રમાં આવેલો છે. કોઈના નદી ને કોઈના ડેમ યાદ રાખવાનો, બરોબર, આ પૂછાયેલો છે. બરોબર, ભારતની ભૂગોળમાં GPSCમાં આવેલો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ક્યાં મહિના સુધી લંબાવાય? તો કે સપ્ટેમ્બર મહિના સુધી. યોગ મહોત્સવ 2022 એક અભિયાન છે જે કેટલા સ્થળોએ 100 દિવસ માટે આયોજિત કરવામાં આવશે? તો 100 દિવસ માટે 100 સ્થળોએ એનું આયોજન કરવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2022નું ઉદઘાટન ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશમાં. તાજેતરમાં કોણે દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સહયોગથી કાનૂની સહાય ક્લિનિક શરૂ કર્યું છે? તો રાષ્ટ્રીય મહિલા આયોગે આવું એક ક્લિનિક શરૂ કર્યું છે. તાજેતરમાં કોણે BBC ઇન્ડિયન સ્પોર્ટ વુમેન ઓફ ધ યરનો એવોર્ડ જીતેલો છે? તો મીરાબાઈ ચાનુ. બરોબર, આમને તો તમે ઓળખતા જ હશો. તાજેતરમાં નેવીએ ગોવામાં આયોજિત એક સમારોહમાં INAS 316ને તેના કાફલામાં સામેલ કર્યું છે. તેને શું નામ આપવામાં આવ્યું? તેને કોન્ડર્સ નામ આપવામાં આવેલું છે. પછી ભયંકર ભયંકર છે. બરોબર, યાંગટેઝ રિવર 3 ગોર્જિસ 1 શું છે? તો વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક ક્રુઝ શિપ છે. બરોબર, આ ભારતનું નહીં હોય, નામ જોતા જેવું લાગે. બરોબર, કાં જાપાનનું હોય છે અને કાં ચીનનું હશે. બરોબર, પણ 3 આ ગોર્જિયસ લખેલું છે એટલે થોડું થોડું એવું લાગે કાં કોઈનું સંયોજન કરેલું હશે. બરોબર, બાકી યાંગ જે જોઈએ એટલે આપણે એમ થાય કે કાં જાપાનનું હોય ને કાં ચીનનું હોય. બરોબર મિત્રો, તો અહીં આપણું આવડું આજે આખે આખું એક વીકનું જે આપણે સાયકલ આવી રીતે ચાલી જ આવે છે પહેલેથી લઈ અને આપણે મૂકીએ છીએ. પ્રીવિયસ વરના પણ બધા વિડીયો આપણે આખે આખા યરના મૂકેલા હતા અને આ પણ મૂકીએ છીએ અને મૂકતા જ રહેશે. બરાબર, કોન્સ્ટેબલ માટે બધાને બેસ્ટ ઓફ લક કહું છું, પણ હું ખરેખર એવું માનું છું કોઈને બેસ્ટ ઓફ લક કહેવાની જરૂર જ નથી. શું લેવા ખબર છે? કારણ કે તમારા બધાના લક બેસ્ટ જ છે. બરાબર, તમારા મા બાપ અને ઈશ્વરની અસીમ કૃપાઓ તમારા ઉપર છે અને ઓલવેઝ અને હર હંમેશ રહેશે. ઘટતું હોય તો માત્ર ને માત્ર આપણી મહેનત, અને એ મહેનત હવે તમે કરો છો એટલે નોકરી તમને કન્ફર્મ મળવાની છે. બરાબર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો આપણી મહેનત ઘટશે તો વારો નહીં આવે, અને એમાં ઈશ્વર પણ કંઈ મદદ ન કરી શકે અને આપણા મા બાપ ખાલી એટલી મદદ કરી શકે તમને ટાઈમ આપે કે તું મહેનત કર, પણ જો એ આપણે ન કરી તો કંઈ નહીં થઈ શકે. બરાબર, તો બેટર એ છે કે આપણા મા બાપના સપનાઓ પૂરા કરીએ અને આપણે એ રસ્તા ઉપર આગળ હાલવાનું છે કે જ્યાં સમાજનો કોઈ વ્યક્તિ આપણી સાથે નહીં હોય. બધા આપણે મેણા ટોણા મારતા હશે, એ આમ કરે ને તેમ કરે ને હજી તો રખડે ને હજી તૈયારી કરે ને હજી વાંચે ને હજી ભણે ને આવું બધા જુદું જુદું કહેતા હશે, અને એ દિશામાં તમારે હાલવા છો ને એ દિશામાં તમે એકલા જ હશો. બરાબર, પણ યાદ રાખવાનું જેનું કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય આવી એક કહેવત છે. એટલે એ રસ્તા ઉપર આપણે એકલા નથી, ઈશ્વર આપણી સાથે છે. કહેવાય ઈશ્વર કણ કણમાં છે, તો ઈશ્વર આપણી સાથે છે. અને ભલા માણા, હું તો તમને એમ કહું જો ભગવાન તમારી આરે હોય તો દુનિયાના કોઈ માણાને તમારે જરૂર નથી. બરાબર, એટલે હિંમત રાખવાની, પોઝિટિવ રહેવાનું અને જોરદાર પેપર લખવાનું. બરાબર, બાકી ટેન્શન નહીં લેવાનું, કાળકામાં નહીં જાય. બરાબર, તો રાખીએ છીએ આ વિડીયો નહીં અને મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી, જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.